ચલો બાળકો, અહીંયા આગળથી હવે જે પાઠનો અંતિમ ભાગ વધ્યો છે એમની અંદરથી કોઈ મોટા પ્રશ્નો પૂછાતા નથી, પરંતુ જોડકા સ્વરૂપે અહીંયાથી એ વસ્તુઓ પૂછાય તો એના માટેની વસ્તુઓ જ અત્યાર સુધીના જે મોટા પાઠ મોટા જે પ્રશ્નો આવતા હતા આ પાઠમાંથી એ બાબતની આપણે નોંધ લઈ લીધી. પણ હવે અહીંયા આગળ જે શોર્ટ વસ્તુની અંદર પૂછાતું હોય, એક એક માર્ક્સની અંદર પૂછાય, જોડકાના ભાગરૂપે પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય, ખરા ખોટાની અંદર પૂછાય, એ વિગતો અહીંયા આગળ આપેલી છે તો એ જોઈ લે. હવે આવે છે મધ્યકાલીન સાહિત્ય. તો મધ્યકાલીન સાહિત્યની અંદર કુતુબુદ્દીન ઐબક, એટલે કે અહીંયા આગળ જે મુસ્લિમ સંપ્રદાય દ્વારા કઈ કઈ વસ્તુનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું, કારણ કે અત્યાર સુધીની અંદર આપણે મંદિરો વિશેનો પરિચય લીધો, જૈન મંદિરોનો પરિચય લીધો, ગુફા સ્થાપત્ય જોયા, હવે મસ્જિદની બાબતોની વાત કરીએ તો મસ્જિદની અંદર કુતુબુદ્દીન ઐબક બહુ મોટું નામ, અદ્ભુત વ્યક્તિત્વ. કુતુબુદ્દીન ઐબક દ્વારા કુતુબ મિનાર, કુતરુ બીમાર નથી, ખાસ ધ્યાનમાં રાખજો, કુતુબ મિનાર, કુતુબ મિનારનું નિર્માણ કાર્ય દિલ્હીની અંદર કરવામાં આવ્યું. સાથે સાથે કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ જે છે, કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ પણ દિલ્હીની અંદર બાંધવામાં આવી. અને કુતુબુદ્દીન ઐબક દ્વારા 2.5 દિનકા ઝોપડા અજમેરની અંદર મસ્જિદ બાંધવામાં આવી. આ પ્રશ્ન પૂછાયેલો છે બોર્ડમાં ઘણી વખત કે 2.5 દિનકા ઝોપડા એ શું છે, તો કે 2.5 દિનકા ઝોપડા એ મસ્જિદ છે. તો ફરી એક વખત, કુતુબ મિનાર, કુવતુલ ઇસ્લામ અને 2.5 દિનકા ઝોપડા નામની મસ્જિદોનું નિર્માણ કાર્ય કુતુબુદ્દીન ઐબક દ્વારા દિલ્હી અને અજમેરની અંદર કરવામાં આવ્યું. ત્યારબાદ બંગાળ, બંગાળની અંદર પાંડુઆ પ્રાંત જે છે, એ પાંડુઆ પ્રાંતની અંદર અદીના મસ્જિદ આવેલી છે. જૌનપુરની અંદર અટાલા મસ્જિદ આવેલી છે, જૌનપુરના અટાલા, ખાસ ધ્યાનમાં રાખીશું, જૌનપુરના ખટારા એટલે કે જૌનપુરના અટાલા, જૌનપુરની અંદર અટાલા મસ્જિદ. આ મસ્જિદ એવી છે કે એની છત જે છે એ છત ઉપર સુંદર મજાનું ભારતીય કોતરણી કામ કરેલું છે અને કમળ સહિતની ઘણી બધી અલગ અલગ આકૃતિઓ જે છે એ આકૃતિઓ આની અંદર મૂકવામાં આવી છે. ક્યાં? તો કે જૌનપુરના અટાલામાં. હોસંગશાનો મકબરો જે છે એ હોસંગશાનો મકબરો માળવામાં આવેલો છે કે જે મકબરો એ સંપૂર્ણ ભારતીય શૈલીનો અને આરસ પહાણમાંથી બનાવવામાં આવેલો છે. તો અહીંયા આગળ જે મસ્જિદો છે, જે મસ્જિદોની ચર્ચાઓ આપણે કરી ગયા કે કુતુબુદ્દીન ઐબક, કુતુબ મિનાર, સાથે સાથે કુવતુલ ઇસ્લામ અને 2.5 દિનકા ઝોપડા નામની મસ્જિદો અજમેરની અંદર બંધાવી, બંગાળની અંદર પાંડુઆ પ્રાંતની અંદર અદીના મસ્જિદ, જૌનપુરમાં અટાલા મસ્જિદ, ઊંધા કમળ સહિતની આકૃતિઓ અહીંયા આગળ દર્શાવવામાં આવી, અને હોસંગશાનો મકબરો કે જે ક્યાં આવેલો છે, તો કે માળવામાં આવેલો છે, સંપૂર્ણ ભારતીય શૈલીનો અને આરસમાંથી બનાવેલો. બીજાપુરનો ગોળ ગુંબજ અને બીજાપુરનું લારખાનનું મંદિર, આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, બીજાપુરનો ગોળ ગુંબજ અને લારખાનનું મંદિર. સાથે સાથે કાશ્મીરની અંદર જે કહી શકાય એવા બંધુઓ દ્વારા બંધાવવામાં આવી ગુલબર્ગોની ઇમારતો, આ સ્પેશિયલી વસ્તુ ધ્યાનમાં રાખીશું. બીજાપુરનું શું વખણાય? તો કે બીજા બધાય ગોળ હોય, યાને કે બીજા બધા ગોળ હોય એટલે બીજાપુરનો ગોળ ગુંબજ અને લારખાનનું મંદિર. આ સ્પેશિયલી વસ્તુ જે છે એ બીજાપુરની અને કાશ્મીરની અંદર ગુલગરબાની ઇમારતો જે છે એનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું. તો આ સ્પેશિયલી સમગ્ર ભારતની અંદર બાંધવામાં આવેલી ઇમારતો અને ખાસ કરીને મસ્જિદોનું નિર્માણ કાર્યની વાતો હતી. હવે જે જોઈ રહ્યા છે ગુજરાતની વસ્તુ, ગુજરાતમાં આવી કઈ કઈ વસ્તુઓ છે કે જે સ્થાપત્યકળાની અંદર બે નમૂન જોવા મળે છે, યાની કે બાંધકામોની અંદર મંદિરો હોય, મસ્જિદો હોય, મહેલો હોય, કુવાઓ હોય, વાવ હોય, ઇમારતો હોય, આવી દરેક વસ્તુઓનું નિર્માણ શેમાં સમાવેશ થશે એમનું? તો કે એમનો સમાવેશ થશે સ્થાપત્યકળામાં. તો જોઈ લઈએ પહેલું સ્થળ કયું છે, તો કે વડનગર. વડનગરની અંદર જોઈ ગયા, વડનગરની અંદર તાનારીરી મહોત્સવ, તાનારીરી જે સંગીત કલાની બેજોલ બેરડીઓ જે પાઠ નંબર 2માં આપણે શીખી ગયા, સાથે સાથે શર્મિષ્ઠા તળાવ, શર્મિષ્ઠાની દીકરીઓ, તાનારીરી, શર્મિષ્ઠા તળાવ જે છે વડનગરની અંદર, હાટકેશ્વર મહાદેવ, કીર્તિ તોરણ, વડનગરનું કીર્તિ તોરણ, અને સાથે સાથે તાનારીરીની ચોરી અને સામરસાની ચોરી, આ દરેક વસ્તુઓ જે છે વડનગરમાં આપણને જોવા મળે સ્થાપત્યકળાની શ્રેષ્ઠ વસ્તુઓ. કઈ કઈ? તો કે તાનારીરી મહોત્સવ અને શર્મિષ્ઠા તળાવ અને સાથે સાથે તાનારીરીની ચોરી, હાટકેશ્વરનું મંદિર અને સામરસાની ચોરી, આ દરેક વસ્તુઓ વડનગરની અંદર આવી. ચાલો હવે જોઈએ અમદાવાદની સ્થાપના અહેમદ શાહે 1411માં કરી, ત્યારે અમદાવાદમાં કઈ કઈ વસ્તુઓનું નિર્માણ કાર્ય થયું, તો લગભગ બધી વસ્તુઓ આપણને મોઢે હશે. અમદાવાદમાં જામા, અમદાવાદની અંદર 3 દરવાજાની નજીક આવેલી જામા મસ્જિદ, ભદ્રકાળીનું મંદિર, વેદ મંદિર, ગીતા મંદિર, હટિસિંગના દેરા, નગીના વાડી, કુતુબુદ્દીન ઐબકેનું નિર્માણ કાર્ય કરાવ્યું. નગીના વાડી જેને આપણે કહીએ છીએ ઓજી કુતુબ, કે જે આવેલી છે કાંકરિયામાં. સાથે સાથે સિદ્ધિ સૈયદની ઝાડી, સરખેજનો રોઝો, ઝુલતા મિનારા, રાણી સિપરીની મસ્જિદ, કે રાણી સિપરીની મસ્જિદને ઓળખવામાં આવે છે મસ્જિદે નગીના,
અને સાથે સાથે દાદા હરિની વાવ. આ ખાસ ધ્યાનમાં રાખવાની, દાદા હરિની વાવ ક્યાં આવેલી છે? એ દાદા હરિની વાવ અમદાવાદમાં અને હીરા ભાગોળ ડભોઈમાં, આ ભૂલાવવું જોઈએ નહીં. તો સ્પેશિયલી અમદાવાદની જોવા જેવી વસ્તુઓ તો કે જામા મસ્જિદ, ભદ્રકાળી મંદિર, વેદ મંદિર, ગીતા મંદિર, હટેશિંગના દેરા, નગીના વાડી. નગીના વાડી ક્યાં? તો કે કુતુબુદ્દીન ઐબક કાંકરિયા, સીધી શહેરની જાળી, સરખેજનો રોજો, ઝુલતા મિનારા, રાણી સિપરીની મસ્જિદ એટલે કે મસ્જિદે નગીના, અને લાસ્ટમાં દાદા હરિની વાવ કે જે ભારતની અંદર ગુજરાતમાં સ્થાપત્યકળાની અંદર બે નમૂન વારસો ધરાવે છે. તો આ સ્થાપત્યકળાની વસ્તુઓ સાથે સાથે ઘણી બધી વસ્તુઓ, આ એક જોડકામાં ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન, રુદ્ર મહાલય સિદ્ધપુર, હીરા ભાગોળ ડભોય. સિદ્ધપુર જાણીતું છે પિતૃશ્રાદ્ધ માટે, ભગવાન પરશુરામ જે હતા, ભગવાન પરશુરામે બિંદુ સરોવરના કિનારે પોતાના પિતાનું શ્રાદ્ધ કર્યું હતું, એટલે પિતૃશ્રાદ્ધ માટેની જગ્યા જો કોઈ હોય તો એ સિદ્ધપુર. સાધુઓનું જેને કહેવામાં આવે પિયર, એ સાધુઓનું પિયર પણ સિદ્ધપુર, અને સાધુઓનું જે માવતર જે કહી શકાય એ આપણે કેવું હોય તો એ જૂનાગઢ ગિરનાર, એમ સિદ્ધપુર. અને માતૃશ્રાદ્ધ માટે જો કોઈ જાણીતી જગ્યા હોય તો એ સ્પેશિયલી માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર, અને પિતૃશ્રાદ્ધ માટે થઈને ચાંદોદ નર્મદા નદીના કિનારે. તો અહીંયા આગળ થોડી થોડી મિસ્ટેક કે રુદ્ર મહાલય સિદ્ધપુરની અંદર, સિદ્ધપુર કઈ જગ્યાએ, સિદ્ધપુર શેના માટે જાણેલું? તો ભગવાન પરશુરામ જે છે, ભગવાન પરશુરામની માતાનું શ્રાદ્ધ અહીંયા આગળ કરવામાં આવ્યું, એટલે માતૃશ્રાદ્ધ માટેની જગ્યા સિદ્ધપુર, અને પિતૃશ્રાદ્ધ માટેની જે જગ્યા છે એ છે ચાંદોદ, એટલે કે નર્મદા નદીના કિનારા. હીરા ભાગોળ ડભોઈ, સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં, માલાવ તળાવ ધોળકા. પાટણની અંદર ઘણી બધી વસ્તુઓ અગાઉ પણ આવી ગઈ, પાટણનું પટોળું, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, એવી જ રીતે પાટણની રાણકી વાવ, અને એ રીતે મલાવ તળાવ ધોળકા અને મુનસર તળાવ વિરમગામ. આ વિરમગામનું મુનસર તળાવ અને ધોળકાનું મલાવ તળાવ, આ બંનેમાં ભૂલ ન થાય, ખાસ આપણે જોવાનું. આ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, સહસ્ત્રલિંગ તળાવ ક્યાં? તો કે પાટણમાં. મલાવ તળાવ ધોળકામાં, અને મુનસર તળાવ કઈ જગ્યાએ? તો કે વિરમગામમાં. આ તળાવ પણ અદ્ભુત હતું, એની ફરતી બાજુ 1008 જેટલા મંદિરો હતા, દરેક મંદિરની અંદર સોનાનો ઘંટ લગાડેલો હતો, અને એ ઘંટ દરેક સાંકળથી બાંધેલો હતો. એક સાંકળ ખેંચવામાં આવે એટલે 108 મંદિરની અંદર આવેલા જે ઘંટ છે એ ઘંટ એક પછી એક એ રીતે વાગે, એટલે સુંદર મજાનો રણકાર ઉત્પન્ન થાય. આવી અદ્ભુત વસ્તુઓ મુનસર તળાવના કિનારે હતી, પણ આજે એ નામશેષ થઈ ગયું છે. તો આ સ્પેશિયલી એમસીક્યુ માટે જોડકામાં પણ પૂછાય. હવે જોઈએ છે આવું ગુજરાતમાં બીજું શું છે કે જેની આપણે પવિત્ર પૂજા કરીએ છીએ. 51 શક્તિપીઠો યાની કે માતાજીઓ, જેમ ચોટીલામાં ચામુંડામાં છે, પાવાગઢની અંદર મહાકાળી છે, એવી અલગ અલગ આપણા માટે ભગવાન માતાજી જે છે, માતાજીની 51 જેટલી વિદ્યાપીઠો જે ગુજરાતની અંદર અને સમગ્ર ભારતની અંદર આવેલી છે. એમાં પહેલું કીધું આશાપુરા માતાનો મઠ, તો કે કઈ જગ્યાએ? કચ્છમાં રણછોડરાયનું મંદિર ડાકોર, જગત મંદિર દ્વારકા. જગત મંદિર એટલે આપણને બધાને ખબર છે દ્વારકાધીશનું મંદિર, અને રણછોડરાયજીનું મંદિર ડાકોરની અંદર, જે ભક્ત બોડાણાએ બંધાવેલું હતું એમની યાદમાં, એને રણછોડરાય મંદિર ડાકોર તરીકે, કાળિયા ઠાકોર છે પોતે. શંકરાચાર્યની પીઠ, તો કે દ્વારિકાની અંદર આ પણ પૂછાયું, શંકરાચાર્યની પીઠ ક્યાં આવેલી? મહાકાળી મંદિર પાવાગઢ. બ્રહ્માજીનું મંદિર, સમગ્ર ભારતમાં એક જ બ્રહ્માજીનું મંદિર, અને એ પણ ખેડ બ્રહ્મા ખાતે. અને ખોડિયાર મંદિર ભાવનગર. કોઈ તાતણિયા ધરાવતી તેડાવું રે માવી બાયું રે, ખોડિયાર રમવા આવે તો એ તાતણીઓ ધરો, એટલે કે ભાવનગરની અંદર. તો આજે માતાજીના જે મઠ જે આવેલા છે, વિદ્યાપીઠો જે છે એ આવેલી છે, એ બાબતની ચર્ચાઓ કે આ સમગ્ર ભારતનો સાંસ્કૃતિક વારસો કે જે સ્થાપત્યકળાની અંદર સમગ્ર ભારત એ વિશ્વમાં કઈ જગ્યાએ સ્થાન ધરાવે છે, અને એવી કઈ કઈ વસ્તુઓ ભારતની અંદર આવેલી છે, એ બાબતની વિગત અહીંયા આગળ આપણે લખેલી છે. હવે માત્ર આપણા માટે એક વસ્તુ બાકી રહે છે જેના વિશે આપણે જોઈ લઈએ કે મંદિરનું રેખાચિત્ર શું હોય. તો કે મંદિરની અંદર આપણે સૌથી પહેલાં જોયું કે ગર્ભગૃહ, એ ગર્ભગૃહની અંદર કોણ હોય? તો કે ભગવાન બિરાજમાન હોય, એને શું કહેવામાં આવે? ગુજરાતમાં ગભારો કહેવામાં આવે. એનાથી આગળ જોઈએ એટલે આપણને શું આવતું હોય? તો કે આગળના, સૌથી આગળના ભાગ ઉપર જ્યારે મંદિરમાં આપણે પ્રવેશ કરતા હોઈએ, સામે ભગવાનની મૂર્તિ હોય, પણ અહીંયાથી આપણે એન્ટર થઈએ તો આ જે આપણા માટે છે એને શું કહેવામાં આવે? તો કે એને ગોકુરમ કહેવામાં આવે, દક્ષિણ ભારતના મંદિરોનું પ્રવેશ દ્વાર. તો આ ગોકુરમ છે, અને ભગવાનની મૂર્તિ જે જગ્યાએ હોય એને શું કહેવામાં આવે? ગર્ભગૃહ કહેવામાં આવે. આવી જ રીતે મસ્જિદ જે છે એ મસ્જિદના રેખાચિત્રની અંદર શું કહેવામાં આવે? ગલિયારા, એટલે કે મસ્જિદની અંદર આવવા જવા માટેનો રસ્તો કે જેને ગલિયારા કહેવામાં આવે. સહન, લીવાન, આ દરેક વસ્તુઓની બાબતો આપણી ટેક્સ્ટબુકમાં આપેલી છે, તો એમાં રેખાચિત્રમાં આપ જોઈ લેશો એટલે ખ્યાલ આવી જશે. અહીંયા આગળ પાઠ નંબર 3, ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્યની ચર્ચાઓ પૂરી થઈ.